આપણે આગલા પાઠની અંદર શેર વિશે ઘણી બધી માહિતી લીધી, ત્યારબાદ હવે શેરની ફેરબદલી કરવી હોય અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ કરવું હોય તો એ વિષય ઉપર આ પાઠ રહેલો છે. તો એમાં સૌ પ્રથમ આપણે સમજીએ કે શેર ફેરબદલી એટલે શું, એટલે કે શેર ફેરબદલીનો અર્થ. તો સૌ પ્રથમ અહીંયા પ્રસ્તાવના છે તો વ્યક્તિગત વેપારી પેઢીની મર્યાદાઓના કારણે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ અને ભાગીદારી પેઢીની મર્યાદા કોણ એ કંપનીને જન્મ આપ્યો. કંપની છે બને ક્યાંય કે જ્યારે ભાગીદારી પેઢી છે એની એક મર્યાદા એ વધારે થોડી ભેગી ન કરી શકતી હોય, વધારે સ્ટાફ રાખી ન શકતી હોય, પોતાનો જે વ્યવસાય છે જે બિઝનેસ છે એને એટલા મોટા લેવલ ઉપર લઈ ન જઈ શકતી. એટલા માટે કંપનીનો શું થાય જન્મ. તો કંપની છે એ મોટા પાયા ઉપર મૂડી ભેગી કરી શકે, મોટા પાયા ઉપર માણસોને કામ આપી શકે અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં કામ કરી અને સારામાં સારો નફો છે કંપની કમાશે. તો કંપની છે એ હાલે છે કેની ઉપર, તો કે સારા કર્મચારી ઉપર, કંપનીની જે મૂડી છે એ મૂડી ઉપર, પછી શેર ઉપર. અહીંયા આપણે વાત કરવાની છે શેર. તો કોઈ પણ કંપની શરૂઆત થાય એટલે સૌ પ્રથમ છે શેર બહાર પાડી અને એની મૂડીની જરૂરિયાત જે છે એ મૂડીની જરૂરિયાત પૂરી. આ મૂડી દ્વારા કંપની છે એ પોતાના વિકાસને લગતા કાર્યો છે, પોતાની કંપનીમાં વધારે વધારે ડેવલપમેન્ટ કરવા માટે એ રૂપિયાનો છે એ ઉપયોગ કરે છે. તો એના માટે શું બહાર પાડે શેર બહાર. હવે અહીંયા સમજીએ કે વિવિધ કંપનીમાં કરવી પડતી અને જાહેર કંપનીના શેર જે વ્યક્તિઓ ધારણ કરેલ હોય તે વ્યક્તિ જો શેર વેચે તો તેની જે તે કંપનીના ધારણ કરેલ શેર માલિકી સમાપ્ત થઈ જાય છે. એક વસ્તુના મુક્ત લેવેજ થઈ શકે એટલે કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્તમ લક્ષણ છે. જ્યારે તમે કોઈ શેર લ્યો છો તો તમારી ઉપર કોઈ જાતનું બંધન નથી કે તમે હવે વેચી જ નાખો. તમારી ઈચ્છા થાય ત્યારે તમે વેચો, તમારી ઈચ્છા થાય ત્યારે તમે શેરની ખરીદી લો. તો મુક્ત રીતે તમે શેરની લેવેચ કરી અને સારામાં સારી રીતે નફો છે એ કમાઈ શકો છો. આપણે જોઈએ શેર ફેરબદલીનો અર્થ, મિનિંગ ઓફ શેર ટ્રાન્સફર. સામાન્ય અર્થમાં જોઈએ તો શેર ધારક પોતાની પાસેના શેર વેચી રીતે અન્ય કોઈને વેચે કે પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે અને જે તે શેરની માલિકી હકની ફેરબદલી થાય તો તે શેર ફેરબદલી કહેવામાં આવે છે. મારી પાસે રહેલા શેર, ઉદાહરણ તરીકે મારી પાસે રહેલા શેર છે એને હું મારી સ્વતંત્રતાએ વેચું છું કોઈ બીજા વ્યક્તિ, તો એવા શેરને કહેવાય શેર ફેરબદલી. આવી શેર ફેરબદલી કેવી હોય, મુક્ત શેર ફેરબદલી હોય. તો જે તે શેરની માલિકી હકની ફેરબદલી થાય તો તે શેર ફેરબદલી કહેવામાં આવે છે. આમ શેર હોલ્ડર છે એ પોતાની માલિકી હક અન્ય વ્યક્તિના તરફેણમાં જતો કરે અને તેને તેની માલિકી થઈ જાય તેને શેર ફેરબદલી કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ છે બીજા વ્યક્તિએ વેચેલા શેર ખરીદે, પોતાની પાસે રહેલા શેર વેચે, આને કહેવામાં મુક્ત શેરની ફેરબદલી અને સારામાં સારી રીતે આમાંથી નફો છે એ શેર હોલ્ડર કમાઈ શકે. હવે આપણે જોઈએ તો શેર ફેરબદલીનું મહત્વ. શેર ફેરબદલીનું મહત્વ છે ઘણી બધી રીતે છે, કંપનીની દ્રષ્ટિએ છે, રોકાણકારની દ્રષ્ટિએ છે, પછી ટેક્સની દ્રષ્ટિએ છે. જોઈએ તો શેર ફેરબદલીનું મહત્વ, શેર હસ્તાંતરણ એ એક મહત્વની પ્રક્રિયા છે. કંપનીની સંમતિથી શેર હોલ્ડરો પોતાના અધિકારનો ઉપયોગ કરી શેરની ફેરબદલી કરે છે. શેર હોલ્ડર છે મુક્ત રીતે પોતાની સ્વતંત્રતાએ જ્યારે પણ એની ઈચ્છા થાય ત્યારે કંપનીના શેર વેચે અને એમાંથી નફો છે કમાય છે. શેર એ શેર ધારકનું કંપનીના શેરની શેર મૂડીના ભાગ દર્શાવતું નાણાકીય હિત છે. શેર છે કંપનીની મૂડીનો કેવો છે, નાનામાં નાનો ભાગ છે. તો તમારી પાસે કોઈપણ કંપનીના ઇક્વિટી શેર રહેલા હોય તો એ કંપનીની શેર મૂડીનો નાનામાં નાનો ભાગ છે એવું સાબિત થાય છે. તે શેર હોલ્ડરની જોડકામ શું છે, મિલકત છે. તમારા માટે શેર છે ને સ્ટોક છે, તમારી માટે મિલકત છે. તમારે ગમે ત્યારે શેર વેચે રૂપિયા જોઈતા હોય તો તમને રૂપિયા છે મળી શકે, તમારી માટે છે કેવી છે એક મિલકત છે. આથી કંપનીના શેર હોલ્ડરોને શેર વેચવાનો, બક્ષીસ આપવાનો, ગીરો મૂકવાનો અધિકાર છે. આ અંગે લોર્ડ બ્લેક બર્ને જણાવ્યું છે કે જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેવી સગવડ તેના સભ્યોને આપવાનો છે. સામાન્ય રીતે કંપની
નીચે આની સગવડ આપે તો મુક્ત રીતે શેરની ફેરબદલ થાય તો શેર બજાર છે એની અંદર એક સારામાં સારી રીતે રોકાણકાર છે શેરની વેચાણ કરી શકે અને શેર બજારની જે ભાવ છે તમને સારામાં સારા પ્રાપ્ત થાય તો મુક્ત રીતે તમે જ્યારે શેરની ફેરબદલ કરો એને કહેવાય શેર ફેરબદલ આપણે આગળ જે આપ્યું છે કે શેર ફેરબદલ થી સરકારને શું થાય છે આવક થાય તમે જ્યારે શેરની ફેરબદલ કરો ત્યારે જે એની પર ટેક્સ રહેલા છે તો જે કાઈ પણ ટેક્સ તમે પે કરો તો આ ટેક્સ છે કે જમા કરવાનો અને ગવર્નમેન્ટ કંપની છે કે તમારી પાસે ટેક્સ લઈ અને સરકારની અંદર જમા કરે તો સરકારને આપે તો સરકારને શેર ફેરબદલથી શું થાય ફાયદો શેર ફેરબદલ કે વેચાણ જે વધારે પ્રમાણમાં થાય તે સરકારને વધુમાં વધુ આવક ઊભી થાય કારણ કે સરકાર શેર ફેરબદલ ઉપર કર રાખેલો છે શેર વેચાણને કારણે શેર વેચનારને શું મળે છે રોકડ મળે છે મારી પાસે શેર હોય હું શેરને વેચી નાખું તો મને શું મળી જાય રોકડ મળી શેર ખરીદનાર વ્યક્તિને શેરનો માલિકી હક શેર દ્વારા મળે છે જે વ્યક્તિએ શેરની ખરીદી કરી છે તે વ્યક્તિ શેરનો કેવો હક મળે માલિકી હક મળી શેર હોલ્ડર શેર બજાર ભાવ માં થતા ફેરફારનો લાભ મેળવી શકે છે શેર હોલ્ડર છે શેર બજારની અંદર જે કાંઈ પણ ભાવમાં વધારો ઘટાડો થાય છે આ ભાવ વધારા ઘટાડાનો ભાગ છે લઈ શકે બિન નાણા બિન કાર્યક્ષમ એકમોમાં રોકાયેલા નાણાનો પ્રવાહ કાર્યક્ષમ એકમો તરફ વળે છે ઘણી વખત એવું બને કે કંપની છે એ એવી જગ્યાએ રોકાણ થઈએ રૂપિયાનું કે એ રોકાણને પાછું કાઢવું અઘરું થઈ તો શેર દ્વારા છે એવી રીતે આપણે રોકાણનું આયોજન કરી અને એવી રીતે રૂપિયાનું આયોજન દ્વારા શેરની અંદર અથવા કોઈ મિલકતની અંદર રોકાણ કરવામાં આવે તો બિન કાર્યક્ષમ રોકાણનો પ્રવાહ છે એ કઈ તરફ વળે છે કાર્યક્ષમ રોકાણના પ્રવાહ તરફ વળે છે મુક્ત શેર ફેરબદલીના કારણે કંપની સ્વરૂપનો વિકાસ ઝડપી બને છે કંપનીનો વ્યાપ અને વિસ્તાર વધે છે મુક્ત શેર ફેરબદલી દ્વારા છે કંપની છે મોટા પાયા પર મૂડીને છે ભેગી કરી છે હવે મોટા પાયા પર મૂડી ભેગી થાય એટલે કંપની શું કરે કંપનીએ રૂપિયાનો ઉપયોગ કરે પોતાના ડેવલપમેન્ટ માટે કંપનીએ રૂપિયાનો પોતાની કંપનીના ડેવલપમેન્ટનો ઉપયોગ કરીને મોટા પાયા પર કંપની છે કામ કરે કંપની છે એને સામાન્ય રીતે ઈપીએસ છે અર્નિંગ પર છે એના દ્વારા સારામાં સારા જગ્યા છે કંપની પર શું કરતી હોય કમાતી કંપની વધારેમાં વધારે શેરની ફેરબદલી કરે અથવા તો શેર વધારે બહાર પાડે તો કંપનીને નફો થાય જે તે સમયે તો આ નફામાંથી થોડો ઘણો ભાગ છે શેર હોલ્ડરને આપી શકે તો આપણે શું કહીએ છીએ ડિવિડન્ડ કહીએ છીએ તો શેરની ફેરબદલી છે એ મુક્ત સ્વરૂપે થાય તો શેર હોલ્ડરને ફાયદા છે સરકારને ફાયદા છે કંપનીને ફાયદા છે ઘણા બધા લોકો છે એને શેર ફેરબદલીના કારણે ફાયદા થતા હોય છે શેર ફેરબદલીના નિયમો કંપનીના નિયમનપત્રમાં દર્શાવેલા હોય છે તેના ઉપર કેટલીકવાર નિયંત્રણ હોઈ શકે પણ શેરહોલ્ડરના અધિકાર ઉપર નિયંત્રણ રાખીને તેનો હક છીનવી શકાતો નથી અને શેરહોલ્ડર જ્યારે ઈચ્છે ત્યારે પ્રવર્તમાન કાયદાકીય ધારાધોરણો પ્રમાણે પોતાના શેર વેચી શકે છે તે બીજાને ભેટમાં પણ આપી શકે છે અમુક સમયે કંપની નિયંત્રણ રાખે છે પણ જ્યારે શેરહોલ્ડરને એવું લાગે કે મારે મારા શેર વેચી નાખવા છે તો વેચી શકે છે કોઈને ભેટમાં આપી શકે છે કોઈને બક્ષિસમાં આપી શકે છે આ રીતે શેર ફેરબદલી અથવા શેરનું કાયદાકીય હસ્તાંતરણ થાય છે તો આજના વિડીયોની અંદર આપણે સમજ્યા